ઘણા બધા આપણે આસન મૂલ્ય આધારિત દાખલાઓ જોયા, વધારામાં આસન મૂલ્ય જ આધારિત પણ વધારામાં અલગ અલગ પ્રકારના દાખલા જોઈએ. સ્વાધ્યાય 6 એમાં પહેલો દાખલો, એની અંદર પ્રથમ દાખલો, વિકલનના ઉપયોગથી 17/81 ની 1/4 ઘાતનું આસન મૂલ્ય શોધો. તો આપણે પહેલા તો આપેલ કિંમતની કેટલી ઘાત 1/4 એફ ઓફ એક્સ વિધેય નો આપેલું, અહીંયા પહેલા શું કરીએ છીએ આપણે વિધેય ધારી લે, કયું વિધેય એફ ઓફ એક્સ બરાબર શું ધારવું પડશે અહીંયા, એટલે કે એફ ઓફ એક્સ બરાબર વિધેય ધારો કે કેવું છે એક્સ ની કેટલી ઘાત 1/4 ઘાત, જેનું આસન મૂલ્ય શોધવાનું છે એને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ 17/81, એક્સ મોટો ભાગ ડેલ્ટા એક્સ નાનો ભાગ, તો તમારે એક્સ મોટો ભાગ ને ડેલ્ટા એક્સ નાનો ભાગ, તો આના બે ભાગ કેવી રીતે કરાય કે જેની 1/4 ઘાત આપણને ખબર હોય, 81 એટલે 3/4 ઘાત ખબર હોય, 17 છે તો આની જગ્યાએ 16 લખી દઈએ કે આપણે, તો 2/4 ઘાત 16 થાય, તો બે ભાગ લખવા માટે હું 16/81 આ 2/4 ઘાત ખબર હશે, અને પ્લસ 1/81 16 પ્લસ 1/17 એટલે કે આ કિંમત જે છે એના બે ભાગ આવી રીતે કરીએ તો એ 1/4 ઘાત આપણને આને ખબર હોય, ચતુર્થ મૂળ મળે. તો એક્સ બરાબર 16/81 અને ડેલ્ટા એક્સ બરાબર 1/81 આસન મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર આપણે મૂકી દઈએ. તો સૂત્ર જે છે એ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ એનું વિકલન. તો એફ ઓફ એક્સ એટલે કે 16/81 પ્લસ ડેલ્ટા એક્સ એટલે 1/81, એફ ઓફ એક્સ એટલે 16/81 આ 1/81 ગુણ્યા એફ ડેસ એક્સ ની જગ્યાએ 16/81. તો એફ ઓફ 16 ને 1/17/81 એફ ઓફ 17/81 આ કિંમત જોઈએ, એફ ઓફ 16/81 જોઈ, એફ ડેસ 16/81 જોઈએ. તો અહીં એફ ઓફ એક્સ બરાબર તમને આપેલું છે, શું આપેલું છે એક્સ ની 1/4 ઘાત, તો એફ ઓફ એક્સ ની જગ્યાએ હું 16/81 મૂકી દઈએ તો આ કિંમત મળી જાય, એફ ઓફ 16/81 બરાબર શું થાય એક્સ માં આ કિંમત મૂકતા, તો 16/81 ની કેટલી ઘાત 1/4 ઘાત, તો આ 2/3/4 ઘાત એટલે કે આ પદ મળે આખા કૌંસની કેટલી ઘાત છે આ 1/4 ઘાત, 4 ને 4 દૂર થાય, 2/3/1 ઘાત વધે એટલે 2/3 આ મૂલ્ય મળી ગયું છે. આ શોધવું પડે એફ ડેસ એક્સ વાળું, તો એટલે કે એફ ડેસ 16/81 મેળવવા એફ ડેસ એક્સ શોધવું પડે, એફ ડેસ એક્સ એટલે કે 1/4 ગુણ્યા ઘાત આગળ આવે 1 ઘાત ઘટે એટલે -3/4, તો આ કિંમત મળે છે, અને આપણે 1/4 માઇનસ ઘાત ને છેદમાં લખીએ એટલે પ્લસ એક્સ ની 3/4 ઘાત. તેથી એફ ડેસ 16/81 જોઈતા હોય તો એફ ડેસ એક્સ ના મૂલ્યમાં એટલે કે એક્સ ની જગ્યાએ 16/81 લઈએ તો 1/4 ગુણ્યા 1/ એક્સ ની જગ્યાએ 16/81 ની 3/4 ઘાત, તો 1/4 ગુણ્યા 1/ 2/4 ઘાત 3/4 ઘાત, 2/4 ઘાત હોય 4 ને 4 દૂર થશે, 3/4 ઘાત હોય તો 3/3 ઘાત હોય તેના માટે આ 4/4 દૂર થશે, તો વધશે શું 2/3/3 ઘાત, તો 2 નો ઘન તો 1/4 ગુણ્યા 2 નો ઘન 8, 3 નો ઘન 27, 27 ને ઉપર લખી દે છેદ નો છેદ ઉપર આવશે અને 2 નો ઘન 8 અહીંયા લખી દે, તો 27/32 આવી કિંમત આપણને મળે. આ કિંમત લખી દે કે એફ ઓફ 16/81 એટલે કે 2/3 પ્લસ 1/81 એમ જ એફ ડેસ 16/81 એટલે 1/4 ગુણ્યા 27/8
તો આ 27 ગુણ્યા 3 27 તરી 81 તો 2 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 8 ચોક 32 અને 32 ગુણ્યા 3 એટલે 96 2 છેદમાં 3 એટલે એની કિંમત 0.66 અથવા 0.66 66 67 પોઈન્ટ પછીના 3 દશાંશ સુધી આપણે કિંમત લખીએ 1 છેદમાં 96 એટલે 0.0104 તો આનો આસન મૂલ્ય 0.677 આસપાસ મળે તો f(17)81 એટલે 17/81 ની 1/4 ઘાતનો આસન મૂલ્ય 0.677 હોય એ જ રીતે પહેલામાં 6.4 માં પહેલા દાખલાની અંદર બીજો દાખલો છે એ 33 ની -1/5 ઘાતનું આસન મૂલ્ય મેળવો 33 ની -1/5 વિધેય નથી આપેલું તો અહીં સૌપ્રથમ વિધેય f(x) બરાબર કેટલી ઘાત છે -1/5 શું લઈ લેવાનું x ની -1/5 ઘાત 33 નું મૂલ્ય શોધવું છે તો આસન મૂલ્યનું સૂત્ર આસન મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર f(x) + Δx બરાબર f(x) + Δx f'x x અને Δx જોઈએ તો આપણે જોઈએ x + Δx બરાબર 33 ની ઘાત છે તો 33 નું આસન મૂલ્ય જોઈએ છે 33 ની -1/5 નું તો 33 ની આજુબાજુમાં એવી કઈ કિંમત છે કે જેની 1/5 એટલે કે એની 5 ઘાત મળે તો કે 32 2 ની 5 ઘાત 32 થાય તો અહીંયાથી 32 લખી દઈએ 1 પ્લસ લખી દઈએ x એટલે મોટો ભાગ કહેવાય 32 Δx એટલે નાનો ભાગ કહેવાય 1 તો f(x) માં 32 Δx માં 1 x માં 32 લખીએ Δx એટલે 1 f x માં 32 લખતા તો f(32) ને 1 33 f(32) જોઈએ f'(32) જોઈએ તો હવે f(x) વિધેય આપણે લીધેલું છે કયું x ની -1/5 ઘાત તો આપણે f(32) જોઈતા હોય તો f(x) ઉપરથી જ મળે f(x) એટલે f(x) માં 32 મૂકી દીઓ એટલે 32 ની કેટલી ઘાત -1/5 32 એટલે 2 ની 5 ઘાત આ -1/5 ની -1/5 એમ જ 5 5 દૂર થાય એટલે 2 ની -1 ઘાત 2 ની -1 ઘાત એટલે 1/2 એટલે આ મૂલ્ય મળી ગયું છે f'32 શોધવા પડે f'32 ક્યાંથી મળે f'x ખબર હોય તો તો f'x મેળવી લે f(x) ખબર હોય તો f'x શોધી શકાય માઈનસ વિકલન કરીએ f(x) નું -1/5 ઘાત આગળ ગુણ્યા x ની 1 ઘાત ઘટશે -1/5 છે ને 1 ઘટે એટલે 5 લસા લઈ લે તો -6/5 તો -1/5 ગુણ્યા આ માઈનસ ઘાત ને નીચે છેદમાં લખીએ તો +6/5 તેથી f'x માં 32 મૂકી દઈએ તો -1/5 ગુણ્યા 1/x માં 32 ની 6/5 -1/5 ગુણ્યા 1/ 2 ની 5 ઘાત અને આ 6/5 5 ને 5 દૂર થશે તો -1/5 ગુણ્યા 1/ 2 ની 6 ઘાત વધે 2 ની 6 ઘાત એટલે 64 આવી કિંમત મળે f(32) એટલે 1/2 પ્લસ 1 ગુણ્યા f'32 એટલે -1/5 ગુણ્યા 1/64 તો 1/2 પ્લસ માઇનસ માઇનસ 1/320 64 ગુણ્યા 5 એટલે 1/320 આને કિંમત 1/2 એટલે 0.5 1/320 એટલે 0.0031 તો 0.5 માંથી દૂર કરો તો 0.49 69 497 લખવા હોય તોય લખી શકાય તો f(33) એટલે અહીંયા 33 મૂકીએ એટલે 33 ની કેટલી ઘાત કહેવાય -1/5 નું
આસન મૂલ્ય આપણે આવું મળે ખાલી તમારે સૂત્ર જોવાનું છે કેનું આસન મૂલ્ય શોધવાનું છે તો કેટલી ઘાત છે કે 33 ની માઈનસ 1 છેદ માં 5 તો વિધેય તરીકે x ની માઈનસ 1 છેદ માં 5 આપેલ કિંમત ની 1 છેદ માં 4 ઘાત તો વિધેય તરીકે x ની 1 છેદ માં 4 ઘાત તો તમારે આ ધ્યાન રાખવાનું છે એનું વિકલન અને એનું સાદુરૂપ કેવી રીતે આપવું પડે તો સૂત્ર એક આવડતું હોય x + ડેલ્ટા x જેનું આસન મૂલ્ય શોધવું હોય અને x + ડેલ્ટા x લઈ અને એના ભાગ પાડી એની આપેલ કઈ ઘાત છે એની નજીકની કિંમત માં ભાગ પાડી એટલે જવાબ મળી જાય નોટ કરી લ્યો ચલો જોઈએ બીજા દાખલો હવે કોઈ ત્રિકોણમિતીય વિધેયમાં દાખલો પૂછાય તો એના માટે આસન મૂલ્ય કેમ શોધવું એવા દાખલાઓ જોઈ લઈએ તમારે અહીંયા બુકમાં આપેલ નથી પણ વિકલ્પ તરીકે આસન મૂલ્યની અંદર એ પૂછી શકે ધારો કે કોસ ઇન્વર્સ માઇનસ 0.49 નું આસન મૂલ્ય શોધો અહીંયા કોસ ઇન્વર્સ આપેલું છે તો વિધેય એફ ઓફ એક્સ બરાબર કોસ ઇન્વર્સ એક્સ વિધેય શું લઈ લેવાનું કોસ ઇન્વર્સમાં છે તો કોસ ઇન્વર્સ એક્સ એનું વિધેય એક્સ પ્લસ ડેલ્ટા એક્સ કોનું માઇનસ 0.49 એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ 0.49 હોય કોસ ઇન્વર્સમાં એનું આસન મૂલ્ય શોધવું છે તો તમે જોવો કે કોસ ઇન્વર્સ એક્સ વિધેય હોય તો આમાંથી કેવા બે ભાગ પાડીએ એક્સ ની કઈ કિંમત માટે કોસ ઇન્વર્સનો જવાબ મળી જાય તો કોસ ઇન્વર્સ માઇનસ 0.5 હોય એનો માઇનસ 0.5 એટલે માઇનસ 1/2 એટલે કે કોસ ઇન્વર્સ 1/2 હોય તો જવાબ આપણને મળી જાય તો 0.5 માં આના ભાગ કરી દેવાય તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ 0.5 વત્તા 0.01 આ બે સરવાળો કરીએ એટલે 49 આ કહેવાય માઇનસ 0.5 પ્લસ 0.01 આવા બે આપણે ભાગ કરી શકાય તો હવે આના ઉપરથી જે આસન મૂલ્યનું સૂત્ર છે એ લખી દે એક વખત આસન મૂલ્ય મેળવવા માટે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ એફ ઓફ એક્સ માં માઇનસ 0.5 પ્લસ 0.01 એફ ઓફ એક્સ માં માઇનસ 0.5 ડેલ્ટા એક્સ એટલે 0.01 એફ ડેશ માઇનસ 0.5 તો એક્સ તરીકે ખબર છે કે એક્સ માં માઇનસ 0.5 છે અને ડેલ્ટા એક્સ બરાબર 0.01 છે હવે એફ ઓફ એક્સ બરાબર આપણને ખબર છે કોસ ઇન્વર્સ એક્સ છે આપણે જરૂર છે એફ ઓફ માઇનસ 0.5 એફ ઓફ એક્સ માં માઇનસ 0.5 મૂકીએ તો કોસ ઇન્વર્સ માઇનસ 0.5 કહેવાય સરળતા માટે કોસ ઇન્વર્સ માઇનસ 1/2 લખીએ કોસ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ એટલે કે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 તો કોસ પાઈ બાય 3 કોસ પાઈ બાય 3 એ 1/2 કોસ ઇન્વર્સ ને કોસ દૂર થાય એટલે પાઈ બાય 3 એ પાઈ બાય 3 મૂકતા દૂર થાય કોસ પાઈ બાય 3 પાઈ બાય 3 3 લસા લઈ લઈએ 3 આ 3 પાઈ માઇનસ પાઈ 2 પાઈ બાય 3 આ જવાબ મળી ગયો એફ ડેશ માઇનસ 0.5 જોઈએ એફ ઓફ એક્સ વિધેય ખબર હોય કોસ ઇન્વર્સ એક્સ તો એફ ડેશ એક્સ કોસ ઇન્વર્સ એક્સ નું વિકલન માઇનસ 1/√ 1 માઇનસ એક્સ સ્ક્વેર તો એફ ડેશ માઇનસ 0.5 તો માઇનસ 1/√ વર્ગમૂળ ની અંદર 1 માઇનસ 0.5 ને હું અહીંયા લખી દઉં માઇનસ 1/2 નો વર્ગ માઇનસ 1/√ વર્ગમૂળ ની અંદર 1 માઇનસ 1/√2 નો વર્ગ 4 માઇનસ 1/√ વર્ગમૂળ ની અંદર 4 લસા લીધું 4 માઇનસ 1 એટલે √2 છેદમાં 4 4 નું વર્ગમૂળ એટલે ઉપર આવશે 4 નું વર્ગમૂળ 2 તો માઇનસ 2/√3 તો એફ ઓફ માઇનસ 0.49 આવત છે
बराबर f ऑफ माइनस 0.5 એટલે 2 पाई बाय 3 प्लस 0.01 गुणिया f डेस माइनस 0.5 એટલે माइनस 2 ના છેદ માં रूट 3 तो 2 पाई बाय 3 प्लस माइनस माइनस 0.2 ના છેદ માં रूट 3 આ એમ જ 0.01 છે નીચે 1 લખી દેવા હોય તો 2 પોઈન્ટ આ બાજુ ડાબી બાજુ ખસે એટલે છેદ માં શું આવી જશે सो 2 पाई बाय 3 2 અહીંયાથી દૂર થાય તો 1 ના છેદમાં 50 रूट 3 આવો જવાબ મળે હવે કઈ સાદું રૂપ ન આપી શકાય તો આ એનો જવાબ f ઓફ માઈનસ 0.49 f ઓફ અહીંયા માઈનસ 0.49 મૂકી એટલે કોનું મૂલ્ય cos ઇન્વર્સ માઈનસ 0.49 નું મૂલ્ય 2 पाई बाय 3 માઈનસ 1 अपॉन 2 पाई बाय 3 માઈનસ 1 अपॉन 50 વર્ગમૂળમાં 3 આવું મળે આવો જે એક બીજો દાખલો જોઈએ sec ઇન્વર્સ માઈનસ 2.01 આનું મૂલ્ય જોઈએ તો અહીં sec ઇન્વર્સ છે તો f ઓફ x બરાબર વિધેય શું લઈ લેવાનું sec ઇન્વર્સ x તો આસન મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર ખબર છે f ઓફ x પ્લસ ડેલ્ટા x તો f ઓફ x પ્લસ ડેલ્ટા x ઇનટુ f ડેશ x x પ્લસ ડેલ્ટા x જોઈએ તો માઇનસ 2.01 sec ઇન્વર્સમાં હોય એનું આસન મૂલ્ય શોધવું છે તો x પ્લસ ડેલ્ટા x બરાબર માઇનસ 2.01 sec ઇન્વર્સ x વિધેય છે તો sec ઇન્વર્સ આમાંથી કઈ કિંમત છૂટી એવી પાડો x ની કઈ કિંમત લઈએ તો આપણને જવાબ મળે sec ઇન્વર્સ 2 sec ઇન્વર્સ 2 એટલે sec ઇન્વર્સ sec pi/3 cos pi/3 હોય તો 1 / 2 તો sec pi/3 એ 2 મળે તો આમાંથી 2 ને છૂટા પાડી દેવાય તો x + ડેલ્ટા x બરાબર માઈનસ 2 છૂટા પડે એમ છે માઈનસ 2 લખો તો હજી માઈનસ 2.01 છે જો આમાં પ્લસ ઉમેરો તો 1 પોઈન્ટ થઈ જાય તો માઈનસ 0.01 લખવા પડે તો x બરાબર માઈનસ 2 અને ડેલ્ટા x બરાબર માઈનસ 0.01 x બરાબર માઈનસ 2 અને ડેલ્ટા x બરાબર માઈનસ 0.01 x માં માઈનસ 2 પ્લસ ડેલ્ટા x તરીકે માઈનસ 0.01 અને f ડેશ માઈનસ 2 આ શોધવું પડે ને આ શોધવું પડે f ઓફ માઈનસ 2.01 બરાબર આ કિંમત શોધવી પડે તેથી હવે જો f ઓફ x બરાબર sec ઇન્વર્સ x હોય તો f ઓફ માઈનસ 2 જોઈએ છે f ઓફ માઈનસ 2 એટલે sec ઇન્વર્સ માઈનસ 2 sec ઇન્વર્સ માઈનસ x હોય તો pi માઈનસ sec ઇન્વર્સ x કહેવાય તો pi માઈનસ sec ઇન્વર્સ આને શું લખી દેવાય sec pi/3 pi માઈનસ pi/3 વધે sec ઇન્વર્સ અને sec એ દૂર થાય તો 2 pi/3 આ જવાબ મળી ગયો f ડેશ માઈનસ 2 જોઈએ હવે f ડેશ x ખબર હોય તો f ડેશ માઈનસ 2 મળે f ડેશ x f ઓફ x નું વિકલન એટલે કે sec ઇન્વર્સ x નું વિકલન 1 / મોડ x અંડર રૂટ x² - 1 તો f ડેશ માઈનસ 2 બરાબર 1 / માઈનસ 2 નું માન અહીંયાથી માઈનસ 2 નો વર્ગ માઈનસ 1 તો 1 ના છેદમાં માઈનસ 2 નું માન પ્લસ થઈ જશે 4 માઈનસ 2 નો વર્ગ 4 4 માઈનસ 1 એટલે રૂટ 3 કિંમત મૂકી દઈએ f ઓફ માઈનસ 2 એટલે 2 pi by 3 plus minus minus 0.01 અને f dash minus 2 એટલે 1 / 2 root 3 તો 2 pi by 3 minus 2 પોઈન્ટ ને આ બાજુ લઈ જઈએ એટલે છેદમાં 100 2 ગુણ્યા 100 એટલે 200 root 3 તો sec inverse f of minus 0 point minus 2.01 એટલે sec inverse minus 2.01 નું આસન મૂલ્ય આવું મળે તો ત્રિકોણમિતિય વિધેયો પ્રતિવિધેયો હોય cos ઇન્વર્સ હોય તો પણ આવી રીતે દાખલા ગણી શકાય અને પણ નોટ કરી લ્યો જોઈએ આ જ રીતે વધારામાં લઘુગણકીય વિધેય માટેનું ક્યાંય આસન મૂલ્ય એટલે કે લોગેરિધમ વાળા દાખલા આવે એના આસન મૂલ્ય પૂછા હોય તો એના માટે પણ
એકાદું ઉદાહરણ જોઈ લઈએ. ઈ કિંમત, ઈ એટલે શું? 2.718 અસમય સંખ્યા, આપણને ખબર છે અસમય સંખ્યા છે, પણ આપણને ખ્યાલ છે. લોગના કે લઘુગણકના ગુણધર્મમાં લોગ ઈ આધાર ઈ હોય તો જવાબ એક, લોગ દસ આધાર દસ હોય તો જવાબ એક, લોગ એક અને આધાર દસ, લોગ એક નું મૂલ્ય ઝીરો થાય, લોગ ઝીરો જે છે એ મળે નહીં, અવ્યાખ્યાયિત હોય, આ આપણને ખ્યાલ છે. તો આના ઉપરથી લોગ ઈ આધાર દસ હોય ત્યારે લોગ દસ ઈ ની કિંમત 2.718 જ્યારે લખવામાં આવે તો લોગ 2.718 નું મૂલ્ય 0.4343 લખાય. તો આનાથી ઊંધું બદલાવવામાં આવે કે લોગ દસ અને આધાર ઈ, લોગ દસ હોય ને આધાર ઈ હોય તો આપણે આને એકના છેદમાં વ્યસ્ત લખી દઈએ તો લોગ, અને છેદમાં લખી દઈએ તો શું થઈ જાય, એનો આધાર પરિવર્તન, આધાર પરિવર્તન કરી દઈએ તો એક છેદમાં ઈ આધાર લોગ, સોરી એક છેદમાં લોગ ઈ આધાર દસ થઈ જાય. તો એક છેદમાં લોગ ઈ આધાર દસ હોય તો એનું મૂલ્ય ખબર છે 0.4343, તેથી આનો જવાબ આવે 2.3026, એટલે કે આ બે મૂલ્ય અગત્યના છે. પરીક્ષામાં જો લોગ વાળો પ્રશ્ન પૂછાય તો એ તમને મૂલ્ય આપી પણ દે, કૌંસમાં નોંધ તરીકે આપેલું છે લોગ ઈ આધાર દસ, એવી રીતે તમને કૌંસની અંદર કિંમતો આપી દીધેલી હોય, પણ ન આપે તો આપણે આ બેને મૂલ્ય યાદ પણ રાખી લેવાય કે લોગ ઈ આધાર દસ હોય તો 0.4343 એકના છેદમાં લઈ જઈએ આને તો આધાર પરિવર્તન થઈ જાય, તો લોગ દસ અને ઈ આધાર થઈ જાય. આનો જવાબ આ ખબર છે તો એકના છેદમાં લોગ ઈ આધાર દસ એ 0.4343, એટલે કે આ લોગ ઈ આધાર દસ નું જે મૂલ્ય છે એ છેદમાં મૂકો તો એક છેદમાં આ મૂલ્ય 2.3026 લખાય. આના ઉપરથી ધારો કે કોઈ એવો દાખલો પૂછાય, લોગ વાળો જો દાખલો પૂછાય, લોગ અને આધાર ઈ છે 100.1, લોગ ઈ છે 100.1, તો અહીં આપણે જેમ ધારીએ છીએ એમ ધારણા કરીએ તો f(x) બરાબર વિધેય કયું થશે, લોગમાં છે તો લોગ એક્સ આધાર ઈ, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તરીકે કેનું જોઈએ છે મૂલ્ય 100.1 નું, તો 100.1, 100.1 ના બે ભાગ સરળતાથી ખબર પડી જાય, એકમાં 100 લખું ને એકમાં 0.1 લખું, તો એક્સ બરાબર 100 લખી દઉં ને ડેલ્ટા એક્સ બરાબર 0.1 લખી દઈએ. આસન્ન મૂલ્ય માટે તમારે જરૂર શેની પડશે એ લખી એક વખત, આસન્ન મૂલ્ય માટે આસન્ન મૂલ્ય મેળવવા f(x) + Δx = f(x) + Δx * f'x, f(x) માં 100 લીધા છે આ 0.1, x માં 100 છે આ 0.1, x માં 100, જ્યાં જ્યાં એક્સ દેખાય અહીંયા 100 મૂકી દીધા, તો આ મૂલ્ય જે બનશે f(100.1), તો આ મૂલ્ય શોધવા માટે f(100) જોઈએ ને f'100 જોઈએ. f(100) ક્યાંથી મળે કે f(x) ખબર હોય તો, તો f(x) બરાબર તો લીધું છે log x, તો આના ઉપરથી f(100) લખવું હોય તો મળી જાય log e, અહીંયા 100 લખી દઈએ, અહીંયા 100 લખી દો એટલે કિંમત કેવી રીતે મળે, લોગ ઈ અને લખી દઉં 10^2 એટલે 100, લોગના ગુણધર્મ પ્રમાણે ઘાત આગળ આવે એટલે કે 2 log e અને અહીંયા 10, તો 2 × લોગ 10 અને આધાર ઈ હોય તો એનું મૂલ્ય 2.3026, આનું મૂલ્ય 2.3026, 2 ને ગુણાવી દઈએ તો 4.6052 એનું મૂલ્ય થાય. તો f(x) બરાબર લોગ એક્સ હોય તો f(100) નું મૂલ્ય તમને કેટલું મળે, 4.6052, આ મળી ગયું છે. f'100, f'100 કેવી રીતે મળે, f'x ખબર હોય તો, f(x) લોગ એક્સ છે તો f'x 1/x થાય, પણ યાદ રાખો જ્યારે જ્યારે આધાર ઈ હોય તો જ એનું વિકલન 1/x થાય, આધાર 10 હોય તો લોગ એક્સ નું વિકલન
1/x થાય ને એને પેલા ફેરવવા પડે તો f'x ખબર છે તો આના ઉપરથી f' x ની જગ્યાએ 100 મૂકીએ તો f' 100 મળી જાય તો 1 ના છેદમાં 100 0.01 લખો હોય તો લખાય f ઓફ 100 નું મૂલ્ય 4.652 આ 0.1 f' 100 એટલે 0.01 તો આ 4.652 + 0.001 લખી શકાશે તો 4.653 એકમાં ઉમેરી દઈએ તો 4.653 આપેલ વિધેય જે છે એનું આસન મૂલ્ય થાય f ઓફ 100.1 f ઓફ x માં 100.1 મૂકીએ તો log આધાર e x માં 100.1 મૂકી દઈએ તો log 100.1 નું આસન મૂલ્ય આવું લખી શકાય ધારો કે બીજો દાખલો આવો જ જોઈએ log માટેનો એક log 10 10.01 તો અહીં પેલા તો ધારો કે f ઓફ x બરાબર આ ધ્યાન રાખવાનું કયો આધાર છે તો વિધેય ધારો કે log x પણ આધાર કયો 10 x + ડેલ્ટા x કોનું આસન મૂલ્ય 10.01 બે ભાગ કરી દેવો હોય તો કેવી રીતે બે ભાગ થઈ જાય એ ખ્યાલ આવે છે રકમ જોઈને તો x માં કેટલા ડેલ્ટા x માં કેટલા એ પણ લખાય x માં 10 ડેલ્ટા x માં 0.01 આસન મૂલ્ય માટે f ઓફ x + ડેલ્ટા x બરાબર f ઓફ x + ડેલ્ટા x ઇન્ટુ f'x x માં 10 છે આમાં 0.01 છે x માં એટલે કે f ઓફ 10 થાય આ 0.01 f'x માં 10 તો f ઓફ 10.01 માટે f ઓફ 10 જોઈએ f' જસ્ટ જોઈએ ક્યાંથી મળે f ઓફ 10 અને f' 10 f ઓફ 10 શોધવું હોય તો f ઓફ x બરાબર તમે શું લીધું છે log x અને આધાર કેટલો 10 તેથી f ઓફ 10 x માં 10 મૂકી દઈએ તો log x માં 10 મૂકીએ આધાર 10 છે log 10 આધાર 10 મૂલ્ય કેટલું 1 હવે તમારે f'x શોધવાનું છે f' 10 જોઈએ છે f' 10 શોધવા માટે f'x ખબર હોવી જોઈએ જો f ઓફ x log x આધાર 10 હોય તો f'x સીધું મળશે આના ઉપરથી ના તો આપણે અહીં શું કરવું પડશે પહેલા વિધેય જે f ઓફ x છે એને ફેરવવું પડશે કારણ કે log x આધાર 10 હોય તો આનું વિકલન f'x 1/x ન થાય તો આને આપણે f ઓફ x જે છે એને ફેરવી દઈએ તો શું કેવી રીતે ફેરવશું કે log x અને આધાર e છેદમાં log 10 અને આધાર e આ અચળ કિંમત હશે આને 12 લખી દઈએ કે log 10 આધાર e 12 અને આ જે કિંમત જે છે log x આધાર e અંશમાં તો અચળ છે ને 12 લખીએ એટલે f ઓફ x ને આપણે આવી રીતે લખાય તો હવે f'x શોધી શકાય આના ઉપરથી f'x એટલે અચળ કિંમત 12 log 10 આધાર e log x પણ આધાર e હોય તો એનો હવે d/dx log x આધાર e આનું વિકલન થાય તો 1/ log 10 આધાર e એમ જ log x નું વિકલન હવે લખાય શું કહેવાય 1/x 1 ના છેદમાં log 10 આધાર e તો 1 છેદમાં log 10 આધાર e હોય તો જવાબ 2.326 અને બદલાવી નાખે કે આને અંશમાં લખી દીધો શું જવાબ કહેવાય અને અંશમાં લખી દેવો તો આધાર બદલાવી દે તો log e અને આધાર 10 આ 1/ છેદમાં જે અંશમાં લખો એટલે log e અને આધાર 10 થઈ જાય છેદમાં x ના છેદમાં x એમ જ એટલે કે log e ના આધાર 10 હોય તો એની કિંમત ખબર છે 0.4343 છેદમાં x ના છેદમાં x એમ જ આ f'x આવું તમને મળે છે તમારે શોધવું શું છે તેથી f' શું શોધવું છે આપણે f' 10 શોધવું છે x માં 10 મૂકો એટલે f' 10 0.4343 x માં 10 મૂકો એટલે હજી એક પોઈન્ટ લઈ લેવાય તો 0.043343 આવો જવાબ મળે ફરી વાર એક વખત f ઓફ x બરાબર log x આધાર 10 તો આ વિધેય ઉપરથી f'x સીધું ન મળે શું કામ આધારમાં શું છે 10 આધારમાં e હોય ત્યારે એનું વિકલન 1/x થાય તો આને આપણે log x આધાર e
એટલે કે ગુણધર્મ પ્રમાણે ભાગાકારમાં લખી દઈએ લોગના ગુણધર્મમાં, લોગ દસ આધાર ઈ, લોગ દસ આધારી એટલે અચળ કિંમત, લોગ એક્સ આધારી એટલે અચલ વાળી. તો એફ ઓફ એક્સ ને લોગ દસ ને બાર લખ્યા છે લોગ એક્સ એમ જ. જો વિજય એફ ઓફ એક્સ ને આવી રીતે છૂટું પાડીએ તો હવે આનું વિકલન મળે એફ ડેસ એક્સ, આ પદ એમ જ આનું વિકલન થાય, એટલે કે અચળ પદ બાર ડી બાય ડી એક્સ લોગ એક્સ નું વિકલન વન અપન એક્સ, વન અપન લોગ દસ આધાર ઈ છે, આની કિંમત છેદમાં મૂકી દો તોય ચાલે, લોગ દસ આધાર ઈ એટલે કે એક ના છેદમાં બે પોઈન્ટ ત્રીસ છવી એટલે શું સીધું મળે ઝીરો પોઈન્ટ તેતાલીસ તેતાલીસ છેદના એક્સ એમ જ. આ એફ ડેસ એક્સ મળ્યો પણ આપણે એફ ડેસ દસ જોઈએ છે, દસ મૂકી દઈએ તો છેદમાં દસ એટલે આ પદ, એફ ઓફ દસ નું મૂલ્ય, એફ ઓફ દસ નું મૂલ્ય એક વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ જ, એફ ડેસ દસ નું મૂલ્ય એટલે ઝીરો પોઈન્ટ ઝીરો તેતાલીસ તેતાલીસ છે તો એક પ્લસ ઝીરો પોઈન્ટ ત્રિપલ ઝીરો તેતાલીસ તેતાલીસ થાય, એટલે કે એક પોઈન્ટ ઝીરો 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 તેતાલીસ તેતાલીસ આસન મૂલ્ય કહેવાય. એફ ઓફ દસ પોઈન્ટ ઝીરો એક અહીંયા દસ પોઈન્ટ ઝીરો એક મૂકીએ એટલે લોગ આધાર, લોગ આધાર દસ એક્સમાં દસ પોઈન્ટ ઝીરો એકનું આસન મૂલ્ય આપણને મળે. તો લોગ વાળા દાખલા હોય તો એને આ રીતે ગણાય અને પણ નોટ કરી લઈએ.